એક જગ્યાએ મને કે હું ગુજરાતી હાય કે એક કરોડ ગુજરાત 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 મને કે હું ગુજરાત ગુજરાત વિશે આટલું બધું હોય. મેં કીધું હવે ગુજરાત ના સાઈડ માં મૂકી દે ખાલી અમારો ગો લઈ લે ગો અમારો ગો જ ભૂખા કાઢી નાખે. મને કે કઈ રીતે? મેં કીધું જો અમારો કક્કો બારડે નો ગો. મને કે હમણાં તમારા ગો માં કેટલી તાકાત. મેં કીધું અમારો ગો લઈ લે કેટલો જોરદાર. મને કે સંભળાવો. મેં કીધું આખા ભારત માં આટો માર સારામાં સારું રાજ્ય કર્યું. મને કે ગુજરાત. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે ઈ ગતિ થઈ. મેં કીધું આખા ભારત માં આટો માર સારામાં સારું પાટનગર કર્યું. મને કે ગાંધીનગર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. મેં કીધું આખા ભારત માં આટો માર દેશની આઝાદી કોણે અપાવી હતી? મને કે ગાંધીજી એ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. મેં કીધું ગાંધીજી શું વાગેલો? મને કે ગોળી. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. કોઈ સીડી માં સાંભળ્યું કોઈ પુસ્તક માં વાંચ્યું? આ મારી શોધ છે.
અને વેદની અંદરથી મેં શોધેલી વસ્તુ છે કે ક કલમ નો ક અને ખ ખડિયા નો ખ કલમ ને ખડિયામાં બોળો તો ગ ગણપતિ નો લખાય. એ ગ ગણપતિ નો લખીને શ્રી ગણેશાય નમો એમ બોલો તો પોતાનું ઘ ઘરનું ઘર થાય. ઘરનું ઘર થાય એમાં છ ચકલીનો છ નાનો માળો બાંધે એમ તમારે છ છોકરાનો છ થાય. એ છ છોકરાનો તમારો સંસાર ચાલુ થાય એટલે એ લેવો એને પહેરાવવા માટે જ જોગદાનો જ જોઈએ. એ લેવા જવા માટે ટ્રકટું નો નાના નાના વાહન જોવે. એને ખવડાવવા માટે ઠ ઠળિયા નો ઠ ખેતરમાં બિયારણ કરવું પડે. એનું ડ ઢગલા નો ડ ધ્યાન રાખો તો ધ ઢગલા નો ઢ ધાનના ઢગલા થાય. એ ઢગલા થાય એને છોકવા માટે મણનો અણ છે, આપણે ફેણનો અણ શીખવાડીએ. તો પરમેશ્વર નો ફો ભગવાન હાજર થાય. ભગવાન હાજર થાય એનું ફો ફળ નો ફો ને ફો ફૂલ નો ફો. ફળ ફૂલ થી સ્વાગત કરો. ત્યારબાદ બ્રાહ્મણ નો ફો ને ફો ભોજન નો ફો. બ્રાહ્મણ ને ભોજન કરાવો અર્થાત એના જ્ઞાન ને માન આપો તો મ મહાનતાનો મ લખી શકાય. આ લખનાર હતા ચંદ્રગુપ્ત મૌર્ય રાજાનો ર. એ બ્રાહ્મણ હતા ચાણક્ય જેને આ પપ્પો લખ્યો. આવા બ્રાહ્મણ ને આવા રાજા હોય ત્યાં લ લાભ નો ન લખી શકાય, સ સુખ નો સ લખી શકાય. એ રાજમાં વ વાણિયા નો વ વેપાર કરતા હોય, હ હળ નો હ ખેડૂતો પટેલો ખેતી કરતા હોય, ક્ષ ક્ષત્રિય નો ક્ષ દરબાર નો રાજ કરતા હોય. આ બધા મળી સંપી ને રહેતા હોય એ સમાજમાં જ્ઞાન રૂપી યજ્ઞ નો જ્ઞાન રખાય. આમ પપ્પો થાય. અને આજે વળી મિત્રો બેઠા હોય તો મને ગાવાનો કેવો આનંદ થાય.
હું એમબીએ છું પણ મારી સાચી તૈયારી બોમ્બેના બીયર વાળમાં થઈ છે. મને બધાએ ટ્રેનિંગ આપી છે. ખારના સીઝર પેલેસથી મેં ગાવાની શરૂઆત કરી હતી કે દહીસરના જયપ્રી દોટર સુધી તમામ બારમાં મેં ગાયેલું છે, જેમાં મારી સાચી ટ્રેનિંગ થઈ છે. એમાં એક દિવસ એક બંગાળી ગાયકે મારી મજાક કરી. ગુજરાતના તમામ પ્રાંતમાં કેવા ગીતો અને કેવું સંગીત હોય છે એનો એક હું ગાયા કરીશ ને સાંભળે કરી તમે બોર થશો, આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સંભળાવું છું એટલે તમને આનંદ રહે, મજા રહે કે નહીં આજકાલ નવું સાંભળે, નવું અનુભવ નવો થયો. મને કે તમને ગુજરાતીઓને ગાતા નથી આવડતું, આવું બંગાળી સિંગરે કીધું કે તું બી જાની ના હાઉ ટુ સિંગ. મેં કીધું કેમ, મને કે બધા ગુજરાતી આમ જ ગાય છે બધા. કિશોર કુમાર, ગુજરાતી સંગીતની ખબર નથી એટલે તમે ગીત કેટલા ખબર છે, મને કે અચકો મચકો કારેલી ઓટણી ઓટું ઉડી જાય અને મણી આવે તે હાલો હાલો, ત્રણ ગીત મને ખબર છે. તો મેં કીધું ત્રણ ગીત ખબર છે, તો અમારે ગુજરાતી સંગીતની વિશિષ્ટતા શું છે એ તું મને સમજાવવાની કોશિશ કરે છે. તો મને કે બીજો શું હોય, એવું કેવી રીતે હોય. અને એ પેલા નાનકડી એક વાત કહી દઉં કે મુંબઈના માણસો શંકા બહુ કરે, પોતાનું મગજ બહુ ચલાવે અને સવાલ બહુ કરે. આવું ગીત કેવું છે, મારી કેડમાં આ ગીત કેવી રીતે કે પ્રેમી કેડમાં કેવી રીતે બેઠો. મેં કીધું તમને કાઠિયાવાડી સાહિત્ય નથી ખબર એટલે તમે આવી આવો સવાલ કરો છો. મને કે શું, મેં કીધું ગામની અંદર દુષ્કાળ પડેલો, એ દુષ્કાળમાં ગામના ગામ સાફ થઈ ગયા અને એ ગામની અંદર એક જ છોકરી હતી, આખું ગામ ગુજરી ગયું. ત્યારે એ છોકરીને એમ થયું હું અહીંયા રહીશ તો હું તે મરી જઈશ, એટલે એને ગામ છોડવાનું નક્કી કર્યું હતું. છોકરીએ જઈને પૂછ્યું કે કોઈ અહીંયા જીવે છે, તો કોઈ અહીંયા જીવે છે? તો એ કળશતી સ્ત્રીએ એમ કીધું કે મારા છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે. તો કે માં શું થાય છે તને, એટલે કે મેં હમણાં જ મારા દીકરાને જન્મ આપ્યો છે અને આખું ગામ મરી ગયું, હવે આ મારા દીકરાનું કોણ, એમાં મારો જીવ નથી જાતો. તો કે ચિંતા નહીં કર, આ સિવ એને ભાઈ માનું છું, જાઉં ભાઈની જેમ હોય. તો કે તારા લગ્ન થઈ જાય પછી મારા દીકરાનું કોણ? તો કે તો પછી શું કરું? તો કે તું મારા દીકરાને પતિ માં એની આ લગ્ન કર. તો એ છોકરી 12 વર્ષની છોકરી એ મરતી માને વચન આપે છે કે આજથી આ મારો પતિ, એ નાના બાળકને જન્મેલા બાળકને ઉપાડીને બીજા ગામમાં જાય છે. એ છોકરી જયારે 16 વર્ષની થઈ, 18 વર્ષની થઈ છોકરી, ત્યારે એ છોકરો 6 વર્ષનો થયો અને ત્યારે એને પાણી ભરવા માટે નીકળતી છોકરાને કેડમાં લઈને ત્યારે ગામના છોકરાઓની મજાક કરતા
કે દુગુરી રે તને આલા ના હાથી ડામ કાવી દો. ત્યારે છોકરી 12 વર્ષની જવાબ આપે કે હાથી ડાલો ભાગ ના રે કામલા મેચે મારી ગે. આવા કાઠિયાવાડના ગીત હોય છે. હવે એ ચાર હે કે જે બંગાળી માણસે મારી મજા કરી હતી કે જયકરભાઈ ગુજરાતમાં બધા હે આપણે ગાય છે, તો મેં કીધું એ હે કેવી રીતે ગવાય. પહેલો હે જે દાઢીએથી ગવાય ગઈથી, અને હું ગાઈશ તો તમને એમ ખ્યાલ આવશે કે આવો અહીંયાથી જ નીકળે છે. આ હે ક્યાં ગવાય છે? અમદાવાદ, વડોદરા અને મુંબઈની અંદર સુગમ સંગીતના જે પ્રોગ્રામો થાય છે એનો હે છે. ગાયકો ગાય છે એ દાઢીનો હે અહીંયાથી ગાય છે. કેવી રીતે? મોરબી દીવાણી
બચ્ચું પાણી જા હે આગળ દે મોરબી ની વાણિયા પાછળ દે જીવા જીતા Yeah.
આ બધા હે ઉત્પન્ન થાય, જેને નાદ બ્રહ્મ કહેવાય, જે દૂટીમાંથી ગવાય. અને બધા ગીતમાં બધા સિંગિંગમાં ટેકનિક થી ગાઈ શકાય, હે આમ કહેવાય. પણ બીજામાં જોર ના પડે, ગળામાંથી સીધો જ નીકળી શકે, આઈ ગાઈ શકે, ટેકનિક થી ગવાય. પણ ચોથો હે કોઈ પણ જાતના પ્રયત્ન વગર સીધો, જેમ દાખલા તરીકે કોઈને તમે ગાંજો પીતા જોયા હશે, ચનક પીતા જોયા હશે, એ આમ મુઠ્ઠી બંધ કરીને આમ ખેંચે છે અને એ ધુમાડો સીધો અહીંયા તાંબીને અડે છે. એ જ રીતે આ હે ડૂટીમાંથી સીધો નીકળે, તમારા કુંડલીના તમામ ચક્રો, મણિપુર, સ્વાધિષ્ઠાન, વિશુદ્ધ ચક્ર, સહસ્ત્રાર ચક્ર, આ બધાને ભેદીને સીધો વૈકુંઠમાં સુતેલા કૃષ્ણ ભગવાનને અડે, એનું નામ ચોથો નાદ બ્રહ્મ હે કહેવાય. એ હે કેમ ગવાય અને કોણ ગાય? એ ગાય જ્યારે ઝવેરચંદ મેઘાણી સાસણ ગીરના નેસરામાં બેઠા હતા અને કઈ ગવા જાયો તો બધા કીધું છે નો પારા વાજ આવે છે. તો ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાક, એ ખોરડાના માલિક ચારણ, એ બધા બહાર નીકળ્યા. તો 14 વર્ષની છોકરી સિંહની પાછળ દંડો લઈને દોડતી હતી, લાકડી લઈને. એ જોઈને રૂવાડા ઊભા થઈ ગયા ઝવેરચંદ મેઘાણીના. અને દુલાભાઈ કારણ કે કીધું કે આની ઉપર રચના કરો કઈક. ત્યારે જે ગીતની રચના થઈ એનું નામ 14 વર્ષની ચારણ કન્યા. હવે 14 વર્ષની ચારણ કન્યાને પ્રેરણા કોણે આપી કે તારે આવી રીતે સિંહને તું ભગાડીશ, આવી તારામાં તાકાત છે? આ પ્રેરણાઓ આપે ગઢવી, બારોટ, ડગડો માણસ રહેતો હતો અને એની એક રોજ બાપુ મજાક કરે કે લે ડગડા, આમ જરા શરીર બનાવી ખાય પીને આમ બરોબર ગામની ઉપર ધાડ પાડું ગયા, ડાકુએ હુમલો કર્યો અને આખું ગામ તલવાર આપી જાને, લ્યો મારો, તમે મારો, એ તલવાર ઘડી જાને, બનાવી જાને, મારી મને મારવા માટે જીગર જોઈએ. અને આ નબળો માણસ હોય તો બિચારો દોડતો દોડતો ગયો, માંડ માંડ તલવાર ઉપાડી શકે એવી શરીર અને એ દોડતો તે ગઢવી ઝાડ નીચે બેઠેલા સુખદેવભાઈ જેવા. અને નબળો કે હવે બીજી વાર જયારે ધાડપડું આવે
ઓલા ગઢવી ગાય મને સુનાતન ચડે તેની આ કોશની કર તમારી. એટલે સંગીતમાં એ જાદુ હોય છે. એ ચારણ કન્યા એ ત્યાં રચાવી 14 વર્ષની ચારણ કન્યા. અને એ જે ચોથો ગીત આપણે સમક્ષ રજૂ કરું છું, ગુજરાતીમાં
એ રાજે લો એક બીજાની કાપીને બોલે ગમે Okay.